सरकार से रोक होइए यमे ना होइ दे खड़ा करे करवा खबर पड़े। સો નમસ્કાર મિત્રો, બાઉ ક્રિએશન એડિટિંગ ચેનલની અંદર તમારું સ્વાગત છે। તો તમે જે આગળ સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે તમારા ફોટાનું એડિટિંગ કરવાનું શીખવાડવાના છીએ। તો એવું સ્ટેટસ આજે આપણે અલાઇટ મોશન એપમાં બનાવતા શીખવાડવાના છીએ। તો અલાઇટ મોશન એપ તમે ડાઉનલોડ ના કરી હોય તો તમને ટેલિગ્રામમાં મળી જશે, અને તમને ટેલિગ્રામમાં બીજું બધું મટીરિયલ પણ મળી જશે। તો તમારે ટેલિગ્રામ જોઈન કરી લેવાનું છે, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય હજુ સુધી તો તમારે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેવાની છે, તાકી આવા નવા તમારે એડિટિંગના વિડીયો આ ચેનલ ઉપર જોવા મળશે। તો તમારે સબસ્ક્રાઇબ કરી લેવાનું છે, અને વિડીયોને પણ લાઇક કરી દેવાનું છે, અને એક મસ્ત કમેન્ટ કરી અને વિડીયો આગળ જોવાનું છે। તો ચાલો આપણે આગળ વિડીયો ચાલુ કરીએ। તો મિત્રો, અલાઇટ મોશન એપ તમે ડાઉનલોડ કરી લીધી હોય તો કંઈક આ પ્રકારે આવી જશે, અને તમારે એને ઓપન કરી લેવાનું છે। તો ઓપન કરશો તમે તો કંઈક આ પ્રકારે આપણે ઇન્ટરફેસ આવી જશે એકદમ નવા જ અલાઇટ મોશનનું। તો તમારે આ રીતે ખુલીને આવી જાય એટલે તમારા જે પ્રોજેક્ટ છે ત્યાં ક્લિક કરવાનું છે, અને અહીં આગળ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે આ જે બીટમાર્ક અને XML બીટમાર્ક XML અને ઇફેક્ટ XML તમારે અલાઇટ મોશન એપમાં ઇમ્પોર્ટ કરવાની રહેશે। તમને ઇમ્પોર્ટ કરતા ના આવડતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે બધું ડાઉનલોડ કેવી રીતે કરવું એમ લખેલું હશે, તો તમારે એ વિડીયો જોઈ લેવાનો છે। તો તમને જે ડાઉનલોડ કરતા પણ આવડી જશે, અને આમાં તમારે ઇમ્પોર્ટ કરતા તો આવડી જ જશે। તો આટલું થઈ જાય એટલે તમારે જે આપણે બીટમાર્કવાળું છે એને આપણે ઓપન કરી લેવાનું છે, કંઈક આ પ્રકારે આપણે બીટમાર્કવાળું ઓપન થઈ જશે, અને આ રીતના ઓપન થઈ જાય એટલે તમને આગળ સોંગ બતાવશે। તો તમારે કદાચ સોંગ ના વાગતું હોય તો તમારે આ સોંગને ડિલીટ મારી દેવાનું, અને આપણે જે સોંગ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે કાં તો પછી ટેલિગ્રામમાં મળી જશે, તો તમારે એ સોંગ તમારે આગળ એડ કરી દેવાનું છે। તો એડ કર્યા બાદ આપણે જે સોંગ નહોતું વાગતું એ સોંગ આપણે આગળ વાગતું થઈ જશે, અને આપણે બીટમાર્ક છે એ એમના એમ જ રહેશે। તો તમારાને એમ કરી લેવાનું છે। તો આટલું કર્યા બાદ આપણે પ્લસ ઉપર ક્લિક કરી અને એક શેપ લઈ લેવાનું છે। તો શેપ લીધા બાદ આપણે જે ત્રણ ડોટ છે ત્યાં ક્લિક કરી અને આને ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે, તો કંઈક આ પ્રકારે ફૂલ સ્ક્રીન થઈ જશે। અને પછી તમારા કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કરીને આનો વ્હાઇટ કલર કરી લેવાનું છે। આ રીતના વ્હાઇટ કલર થઈ જાય એટલે તમારે છેલ્લે જતું રહેવાનું છે, અને છેલ્લે જ્યાં બાદ આપણે ફરીથી આ વ્હાઇટ કલરનું જે બેકગ્રાઉન્ડ છે એના ઉપર ક્લિક કરીને આને છેલ્લા સુધી લઈ લેવાનું છે। તો આ રીતના આપણે છેલ્લા સુધી આવી જશે, અને આ રીતના છેલ્લા સુધી આવી જાય એટલે આપણે હવે એક ફોટો એડ કરવાનું છે। તો તમે તમારો ફોટો પણ એડ કરી શકો છો, અને બીજો કોઈ પણ ફોટો તમે એડ કરી શકો છો। તો આપણે ફોટો લેવા માટે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા પર ક્લિક કરીને આપણે અહીંથી એક ફોટો લઈ લેવાનો છે। તો હું મારો ફોટો આ રીતના લઈ લઉં છું। તો આ રીતના ફોટો લીધા બાદ આપણે જે ફોટો છે એની સાઇઝ આપણે આ રીતના નાની કરી લેવાની છે તમારે, અને નાની કર્યા બાદ આને ઉપરની તરફ આ રીતના સેટ કરી દેવાનું છે। તો આ રીતના તમારે ઉપરની તરફ આને ખેંચી લેવાનું છે। તો આ રીતના ખેંચ્યા બાદ આપણે ફરીથી ફોટા ઉપર ક્લિક કરી અને હવે આપણે આને એક બોર્ડર આપવાની છે। તો બોર્ડર આપવા માટે બોર્ડર એન્ડ શેડો ઉપર ક્લિક કરી અને તમારે આને ઓપન કરી લેવાનું છે, અને ઓપન કર્યા બાદ આપણે બ્લેક કલર ઉપર ક્લિક કરીને અહીંથી તમારે વ્હાઇટ કલર કરી લેવાનું છે, અને વ્હાઇટ કલર કર્યા બાદ આપણે આને આપણે જે ચાર છે ત્યાં આપણે આઠ કરી દેવાનું છે। તો આ રીતના તમારે ખસેડીને તમારે આને આઠ કરી દેવાનું છે, પછી તમારે આને ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે, પછી આપણે આને છેલ્લા સુધી ખેંચી લેવાનું છે આ રીતના। તો આ રીતના છેલ્લા સુધી ખેંચ્યા બાદ આપણે આને હજુ બીજા ત્રણ વખત ડુપ્લિકેટ કરવાનું છે। તો ડુપ્લિકેટ કરવા માટે આપણે ફોટા ઉપર ક્લિક કરીશું, અને ફોટા ઉપર ક્લિક કર્યા બાદ આપણે જે આ ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે, અને અહીંથી આપણે ડુપ્લિકેટ લેયર ઉપર ક્લિક કરવાનું છે। તો આ રીતના આપણે આ ફોટો બે વખત આવી જશે, હજુ બીજા બે વખત કરવાનું છે। તો તમારે ફરીથી ફોટા ઉપર ક્લિક કરી અને આના ઉપર ક્લિક કરીને અહીંથી ડુપ્લિકેટ કરવાનું, એટલે આપણે ત્રણ વખત થઈ ગયું, અને ત્રણ વખત થઈ જાય એટલે આપણે ફરીથી એક ફોટા ઉપર ક્લિક કરીશું અને ફરીથી ડુપ્લિકેટ પર ક્લિક કરીને આને ડુપ્લિકેટ કરી લેશું। કંઈક આ પ્રકારે તમારે ચાર વખત આ ફોટાને એકના એક વખત આમ ડુપ્લિકેટ કરી લેવાનું છે। તો હવે આપણે આગળ ઇફેક્ટ નાખવાનું છે। તો ઇફેક્ટ નાખવા માટે આપણે તમારે થોડુંક ધ્યાન આપવું પડશે ઇફેક્ટ નાખવામાં, તમને નહીં તો ડાયરેક્ટ ખબર નહીં પડે, તો તમારે ઇફેક્ટ નાખવાની છે આમાં। તો ઇફેક્ટ નાખવા માટે આપણે આ જે છે ત્યાં ક્લિક કરી અને આપણે જે ઇફેક્ટવાળું છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। તો કંઈક આ પ્રકારે ખુલીને આવી જશે, તમારે ઓકે આપી દેવાનું છે, અને તમારે કંઈક આ પ્રકારે રોલ થતા હશે એવા રોલ તમને આગળ જોવા મળી જશે। તો તમારે આગળ વધારે ધ્યાન આપવાનું છે, એટલે તમારે આગળ જે પહેલો જ રોલ છે ઉપરવાળો, તો તમારે આ રીતે તમારે ચાર રોલ આવી જશે। તમારે પહેલો ઉપરવાળો રોલ છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે, અને આના ઉપર ક્લિક કર્યા બાદ આપણે ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને આ પહેલા રોલને આપણે અહીંથી કોપી કરી લેવાનું છે આ રીતના પહેલા રોલ ઉપરથી, અને પછી તમારે જે આ બેક જવાનું છે ત્યાં ક્લિક કરી અને ફરીથી આપણે જે સ્ટેટસ બનાવતા હોય એમાં આવી જવાનું છે, અને એમાં આવ્યા બાદ આપણે જે પહેલો જ ફોટો છે ઉપરવાળો જે તમને આ દેખાય છે
તો એના ફોટા ઉપર આપણે ક્લિક કરી અને ઇફેક્ટ ઉપર ક્લિક કરીને આપણે આના અંદર આપણે પેસ્ટ કરી દેવાનું છે. એટલે આપણે આ ઇફેક્ટ જે નાખ્યું એ આપણે પહેલાં ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરવાનું છે. પછી તમારે ફરીથી બેક જવાનું છે અને બેક જયા બાદ આપણે ફરીથી એ જ ઇફેક્ટવાળામાં આવવાનું છે. પછી તમારે ઓકે આપી દેવાનું છે અને પછી તમારે જે બીજા નંબરનો ફોટો છે એના ઉપર ક્લિક કરવાનું છે. એટલે કે તમારા બીજા નંબરની જે લેયર છે એના ઉપર ક્લિક કરવાનું છે અને એના ઉપર ક્લિક કર્યા બાદ આપણે ઇફેક્ટ ઉપર ક્લિક કરી ત્રણ ડોટ ઉપર ક્લિક કરીને અહીંથી તમારે કોપી કરી લેવાનું છે જે બીજા નંબરનું છે અને કોપી કર્યા બાદ આપણે બેક જતું રહેવાનું છે. આ રીતના પાછળ જ્યાં બાદ આપણે ફરીથી આપણે જે બીજા નંબરનો ફોટો છે એના ઉપર ક્લિક કરવાનું છે અને આપણે ફરીથી આગળ પેસ્ટ કરી દેવાનું છે. આ રીતના તો તમારે આ રીતના બે ફોટો ઉપર પેસ્ટ થઈ ગયું છે. હજુ બીજા બે બાકી છે તો બાકી છે એના ઉપર કરવા માટે આપણે ફરીથી બેક જઈ અને એમાં જવાનું છે અને ફરીથી તમારે ઓકે આપી દેવાનું છે. પછી જે ત્રીજા નંબરની લેયર છે એના ઉપર ક્લિક કરી અને તમારે ઇફેક્ટ ઉપર ક્લિક કરીને અહીંથી તમારે ફરીથી આ રીતના કોપી કરી લેવાનું છે. આ રીતના કોપી કર્યા બાદ આપણે ફરીથી બેક જવાનું છે, આપણા ફોટો ઉપર જવાનું છે. ફોટો ઉપર જ્યાં બાદ આપણે જે ત્રીજા નંબરનો ફોટો છે એના ઉપર ક્લિક કરી ઇફેક્ટ ઉપર ક્લિક કરીને તમારે એ ત્રણ ડોટ પર ક્લિક કરીને આગળ તમારે પેસ્ટ કરી દેવાનું છે. એટલે આપણે ત્રણમાં તો આપણે પેસ્ટ થઈ ગયું છે, હજુ એક છેલ્લું બાકી છે તો છેલ્લામાં પણ આ રીતના જ તમારે પેસ્ટ કરી દેવાનું છે. એમ તમારે સ્ટેપ બાય સ્ટેપ આને પેસ્ટ કરવાનું છે તો જ આપણે જે રોલ ઇફેક્ટ છે એ આપણા ફોટોમાં જોવા મળશે, નહીં તો તમને અવરું જોવા મળશે. તો તમારે આ રીતના છેલ્લું જે ચોથું લેયર છે એનું પણ તમારે આ રીતના કોપી કરી લેવાનું છે અને આપણે જે ફોટો છે એનામાં જઈ અને આના ઉપર ક્લિક કરીને આગળ તમારે ત્રણ ડોટ ઉપર કરીને તમારે પેસ્ટ કરી દેવાનું છે. એટલે આપણે આ રીતના કંઈક ઇફેક્ટ તમને જોવા મળી જશે. આ રીતના તો આ રીતના તમારે ઇફેક્ટ થઈ જાય એટલે તમારે આ ત્રણ જે ચાર છે એ લેયરને આપણે આ રીતના દબાવી રાખવાના છે. એટલે તમારે ત્રણ આ ચારે ઉપર આ રીતના ટિક માર્ક કરી દેવાનું છે. આ રીતના થઈ જાય એટલે તમારે આને એક ગ્રુપમાં કન્વર્ટ કરી લેવાનું છે. તો આ રીતના આપણે ઉપર તમે જે જોયું એમ તમારે આને ગ્રુપમાં બનાવી લેવાનું છે. તો તમારે આ રીતના પહેલેથી હું તમને બતાવી દઉં તો તમારે આ રીતના ટિક કરી લેવાનું છે. પછી તમારે જે આ ઉપર જે ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે એટલે આપણે ગ્રુપ બનીને રેડી થઈ જશે. આ રીતના તો આ રીતના થઈ જાય એટલે તમારે ફરીથી ગ્રુપ ઉપર ક્લિક કરી અને જે બોર્ડર એન્ડ શેડો છે ત્યાં ક્લિક કરી અને તમારે શેડો ઉપર ક્લિક કરવાનું છે અને આને તમારે આ રીતના ઓપન કરી લેવાનું છે. એટલે જે આપણો ફોટો છે એ આપણે હાઇલાઇટ થઈ જશે અને તમારે આને 26 કરી લેવાનું છે. તો આ રીતના આપણે જે ફોટો છે એ આ રીતના હાઇલાઇટ દેખાશે. તો આટલું તમે કરી લીધું હોય તો તમારે પહેલાં આવી જવાનું છે. પહેલું તો તમારે આ રીતે આપણે જે ફોટો છે એ રોલ કરતો થઈ જશે. તમારે આ જેમ ઇફેક્ટ દેખાય છે એમ તમારો ફોટો રોલ કરતો થઈ જશે. તો આપણે ફોટોનો ઇફેક્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે એક પીએનજી લેવાનું છે. તો પીએનજી લેવા માટે આપણે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઉપર ક્લિક કરીને તમારે આ રીતના એક પીએનજી લઈ લેવાનું છે. તો તમારા પીએનજીને આ રીતના નીચેની તરફ તમારાને સેટ કરી દેવાનું છે કંઈક આ પ્રકારે. આ પ્રકારે સેટ કર્યા બાદ આપણે બોર્ડર અને શેડ ઉપર ક્લિક કરીને આનું આપણે શેડો ઓપન કરી લેવાનું છે. એટલે આપણે પીએનજી છે એ આપણે હાઇલાઇટ થઈ જશે. તો આ રીતના તમારે કરી લેવાનું છે. આટલું થઈ ગયા બાદ આપણે હવે આગળ જે બીટ માર્ક છે ત્યાં આપણે એક ઇફેક્ટ નાખવાનું છે. તો એ ઇફેક્ટ નાખવા માટે આપણે પહેલાં તો આ પીએનજી છે એને આપણે છેલ્લા સુધી ખેંચી લેવાનું છે. પીએનજી છેલ્લા સુધી ખેંચ્યા બાદ આપણે જે આપણે બીટ માર્ક છે તે આગળ આવી જવાનું છે. અને બીટ માર્ક આપણે જે કરેલો છે એના આગળ આપણે બે લાઇન હશે. આ ઘણી બધી લાઇન છે એમાંથી તમારે જે બીટ માર્કની આગળથી બીજી લાઇન ઉપરથી તમારે આપણે જે વ્હાઇટ લાઇન છે એ મૂકવાની છે. અને એ મૂક્યા બાદ આપણે પ્લસ ઉપર ક્લિક કરીને અહીંથી આપણે શેપ લઈ લેવાનું છે. અને શેપ લીધા બાદ આપણે આને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. અને ફૂલ સ્ક્રીન કર્યા બાદ આપણે કલર એન્ડ ફિલ પર ક્લિક કરીને તમારે આને વ્હાઇટ કલર કરી લેવાનું છે. તો આ રીતના થઈ જાય એટલે તમારે પાછળની તરફ તમારે બીજી લાઇન ઉપર આવી જવાનું છે. અને તમારે આગળ ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે. એટલે તમારે બીટ ઉપર આવી જાઓ એટલે તમારે બીટની સાઈડમાં આવી અને તમારે અહીંથી તમારે આને આ રીતના કટ કરી લેવાનું છે. તમારે કંઈક આ પ્રકારે બીટની આજુબાજુથી તમારે આ રીતના કટ કરી લેવાનું છે. અને આ રીતના કટ થઈ જાય એટલે તમારે આગળ ક્લિક કરી અને તમારે નીચેની તરફ જવાનું છે. તમને આગળ કોન્ટ્રાસ્ટ લખેલું દેખાશે ત્યાં ક્લિક કરીને તમારે ઓવરલી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે આપણે જે ઇફેક્ટ છે એ ઇફેક્ટ આ રીતના આવી જશે. અને આ રીતના ઇફેક્ટ આવી જાય એટલે આપણે જે શેપ છે એના ઉપર ક્લિક કરી અને આગળ ક્લિક કરીને આપણે અહીંથી કોપી લેયર કરી લેવાનું છે. અને આ રીતના કોપી લેયર કર્યા બાદ આપણે બીજા બીટ માર્ક ઉપર આવી અને આપણે બીટ માર્કની થોડીક આગળ રહી અને તમારે આગળ આને પેસ્ટ કરી દેવાનું છે. એટલે આ બીજા બીટ ઉપર પણ આપણે જે ઇફેક્ટ છે એ લાગી જશે. અને પછી તમારે ત્રીજા બીટ ઉપર આવી જવાનું છે. અને પછી તમારે જે ત્રીજા બીટની આગળ બીજી લાઇન ઉપર ઉભરાઈ અને તમારે આને આગળ પેસ્ટ કરી દેવાનું છે. આમ તમારે છેલ્લા સુધી પેસ્ટ કરી દેવાનું છે. તો આ રીતે તમારે કરી લેવાનું છે. અને આ રીતે કર્યા બાદ આપણે એક બોર્ડર લઈ લેવાની છે. તો આ રીતના આપણે એક બોર્ડર લઈ લેવાનું છે. અને બોર્ડર લીધા બાદ આપણે એક આના ઉપર એક મેં સ્ટારવાળું ઇફેક્ટ નાખ્યું છે. તો એ તમારે નાખવું હોય તો તમને ટેલિગ્રામમાં મળી જશે. તો એ તમે આના ઉપર નાખી શકો છો. અને તમને એ નાખતા ના આવડતું હોય તો આપણે પાછલા વિડીયોમાં ઘણા બધા વિડીયોમાં નાખ્યું છે. તો તમે એ વિડીયો જોઈ લેશો તો તમને એ વિડીયો નાખતા આવડી જશે. તો તમારે આ રીતના કરી લેવાનું છે. તો આપણું સ્ટેટસ બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો હવે એક્સપોર્ટ કરવા માટે આપણે આગળ ક્લિક કરવાનું છે અને આપણે વિડીયો ઉપર ક્લિક કરી દેવાનું છે. અને આગળ તમારે જે ફોનની સાઇઝ આવતી હોય રિઝોલ્યુશન એ તમારે સિલેક્ટ કરીને આને એક્સપોર્ટ કરી લેવાનું છે. તો આપણે એક્સપોર્ટ થઈ જશે અને પછી તમારે સેવ કરી લેવાનું છે. તો વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હજુ તમે કરી લેજો. તો ચાલો આપણે નવા વિડીયો